ફંક્શન ઇન પાયથન. તો ફંક્શન જે છે એ પાયથનમાં કઈ રીતે વર્ક થાય અને કઈ રીતે ક્રિએટ થાય, તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ સીમાં તમે કઈ રીતે ફંક્શન બનાવો છો. આ રીતે બનાવો છો મેઇન ફંક્શન, બરોબર. તો પાયથનની અંદર એક કીવર્ડ છે ડેફ કરીને, એટલે કે ડેફિનેશન, પછી ફંક્શનનું નામ. માન લો અહીંયા મેઇન ફંક્શન છે, એની જગ્યા હું બનાવું છું અત્યારે એડ નામનું ફંક્શન, પછી અહીં શું આવે બ્રેકેટ અને અહીં આવે કોલમ. હવે સીમાં આપણે આ બે બ્રેકેટનો યુઝ કરતા હતા, હવે એ યુઝ કરવાનું નહીં. એટલે અહીંયા આ રીતે તમે ફંક્શન ક્રિએટ કરી શકો. એટલે થઈ ગયું સેમ અહીંયા. તો અહીંયા આવે શું છે ડિફરન્સ, કે આની અંદર ઇન્ડેન્ટેશન મેઇન ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડેન્ટેશન એટલે શું, કે તમે એન્ટર કરો એટલે જો અહીંયા સ્પેસ આવે છે ઓટોમેટિકલી, છે ને. એટલે અહીંયા નેક્સ્ટ લાઇનમાં જ્યારે એન્ટર કરો છો ત્યારે એ તમને એક સ્પેસ સાથે આપે છે. હવે તમે અહીંયાથી લખશો ને તો એ ફંક્શનની બહાર કહેવાય. ફંક્શનની અંદર એટલે શું, કે આ ડેફ પછી એડ લખ્યું, એટલે ડેફ પછી અહીંયા જે સ્પેસ આપી તમે અહીંયા, તો એ શું કહેવાય ઇન્ડેન્ટેશન કહેવાય. તો એ અહીંયા આઈડેન્ટિફાય કરશે કે ભાઈ હવે જે ફંક્શનાલિટી આવશે બધી એ એડ ફંક્શનની છે, બરાબર. અહીંયા લખીએ આપણે ધીસ ઇઝ એડ ફંક્શન, બરાબર. અને બીજું તમે અહીંયા લખી દો કે પ્રિન્ટ 10+10. શું લખી તમે 10+10. હવે એને રન કરીશ તો કંઈ આઉટપુટ આવશે નહીં. કેમ? કારણ કે આપણે ફંક્શનને કોલ કર્યું નથી. તો ફંક્શનને કમ્પલસરી તમારે કોલ કરવું પડે અહીંયા. તો ફંક્શન કેવી રીતે કોલ કરાય, ફંક્શન નેમ પછી બ્રેકેટ. એટલે હવે અહીંયા આપણે રન કરશું એટલે અહીં શું આવશે, ફંક્શનની અંદર જે પણ તમે અહીંયા પ્રિન્ટ ફંક્શન લખ્યા છે એ બધા રન થશે. આવી ગયું અહીંયા ધીસ ઇઝ એડ ફંક્શન ને ધીસ ઇઝ 20. ઓકે, તો આ જે ફંક્શન છે એને કયું કહેવાય, નોર્મલ ફંક્શન કહેવાય. કયું કહેવાય? નોર્મલ ફંક્શન. બીજું ફંક્શન અહીંયા જે આવે કે ડેફ ડેફ સબસ્ટ્રેક્શન. બીજું ફંક્શન આવે કે અહીંયા એની અંદર આર્ગ્યુમેન્ટ હોવી જોઈએ. શું હોવું જોઈએ? આર્ગ્યુમેન્ટ. તો ફંક્શન આર્ગ્યુમેન્ટ કીવર્ડ જ્યારે યુઝ થાય ત્યારે તમારે એક માઇન્ડમાં એક માઇન્ડસેટ કરી લેવાનું કે ભાઈ બ્રેકેટ, આર્ગ્યુમેન્ટ એટલે બ્રેકેટ. હવે અહીં આપી દઉં કે નંબર 1 અને આપી દઉં નંબર 2, બરાબર. હવે અહીંયા પ્રિન્ટ કરીએ કે ભાઈ નંબર 1 માઇનસ નંબર 2. શું આવશે અહીંયા? પ્રિન્ટ માઇનસ 1 માઇનસ 2, બરાબર. હવે સબસ્ટ્રેક્શન અહીંયા આપી દઉં 10 માઇનસ 5. એટલે શું આન્સર આવવો જોઈએ? અહીંયા કોલન રહી ગયું એટલે અહીંયા રહેવું જોઈએ રન 10 માઇનસ 5. સબસ્ટ્રેક્શન, અચ્છા અહીંયા માઇનસ નહીં આવે, કોમ આવશે, સોરી. આપણે નંબર માઇનસ અહીં કર્યો, આવી ગયું 5. ઓકે, હવે થર્ડ ફંક્શન. થર્ડ ફંક્શન કયું હોય? ફંક્શન વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. કયું હોય? ફંક્શન વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. હવે આર્ગ્યુમેન્ટ એટલે શું, કે બ્રેકેટની અંદર આવશે, કંઈક વેલ્યુ હશે એની પાસે, ડિફોલ્ટ કંઈક વેલ્યુ હશે. ફોર એક્ઝામ્પલ કે ડેફ મલ્ટીપ્લાય, અને અહીંયા તમે લખો છો નંબર 1 ઇઝ ઇક્વલ ટુ 10, નંબર 2 ઇઝ ઇક્વલ ટુ 20, બરાબર. હવે આની અંદર તમે પ્રિન્ટ કરો તો નંબર 1 મલ્ટીપ્લાય નંબર 2. હવે રન કરીએ અહીંયા કે ભાઈ મલ્ટીપ્લિકેશન, કે ભાઈ 10, 5, એટલે શું આન્સર આવવો જોઈએ 10, 5, બરાબર. હવે જો અહીંયા આર્ગ્યુમેન્ટ ના પાસ કરું તો એરર નહીં આપે. કેમ? કારણ કે આની અંદર ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ છે, બરાબર. એટલે 10 મલ્ટીપ્લાય એ શું કરશે, 20 કરશે. જો કર્યું અહીંયા 200 10 મલ્ટીપ્લાય 20, ઇટ્સ અ 200. પણ હવે આની અંદર અહીંયા એવું કરું કે નંબર 1 ઇઝ ઇક્વલ ટુ 100. શું કરું? તો 100 મલ્ટીપ્લાય 20 શું થાય? અહીંયા 100 મલ્ટીપ્લાય 20, આઈડિયા આવ્યો. તો આ જે ફંક્શન છે એ ફંક્શન વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કહેવાય. શું કહેવાય? ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. અને ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટને તમારે ચેન્જ કરવું, જે વેરિયેબલ નામ ચેન્જ કરવું એની તમે આર્ગ્યુમેન્ટ અહીંયા લઈ શકો. નંબર 2 ને બી ચેન્જ કરવું તો લઈ શકીએ, નંબર 2 ઇઝ ઇક્વલ ટુ 100. એટલે આપણને શું આન્સર આપશે? 100 મલ્ટીપ્લાય 100, એટલે 10,000 છે. તો શું કહેવાય? ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. તમે એક પણ આર્ગ્યુમેન્ટ ના પાસ કરો તો બી તમને એરર આપે નહીં, પાસ કરો તો એ તમને પર્ટિક્યુલર વેરિયેબલની વેલ્યુ તમારે પાસ કરી દેવાની, બરાબર.
હવે ત્રીજું ફંક્શન આવે, ફંક્શન વિથ રિટર્ન આર્ગ્યુમેન્ટ. શું આવે? સોરી, ફંક્શન વિથ રિટર્ન સ્ટેટમેન્ટ. તો રિટર્ન સ્ટેટમેન્ટનો યુઝ ક્યારે થાય? કે જ્યારે તમારે ફંક્શનને ડાયરેક્ટ વેલ્યુ પાસ કરવી હોય. જેમ કે અહીંયા પાસ કરીએ આપણે મોડ. શું નામ આપ્યું મેં? મોડ, કે નંબર વન કોમા નંબર ટુ. હવે રિટર્ન કે નંબર વન મોડ્યુલો નંબર ટુ. શું કર્યું? નંબર વન નંબર ટુ. હવે આને પ્રિન્ટ કરીશું આપણે અહીંયા, કે ભાઈ અહીંયા મોડ અને નંબર આપી દો 10, 2. બરાબર? તો હવે આન્સર અહીંયા મને પ્રિન્ટ કરશે નહીં. કેમ? કારણ કે ફંક્શનની ડાયરેક્ટ રિટર્ન વેલ્યુ મળે છે. જો મને જે ઓપરેશન થાય એ આખું રિટર્ન કરે છે, તો આપણે શું કરવું પડે? આને કમ્પલસરી પ્રિન્ટ કરવું પડે. કારણ કે આની અંદર જો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ક્યાંય છે નહીં, એટલે શું કરવું પડશે? આને અહીંયા એવી પ્રિન્ટ બ્રેકેટમાં આ રીતે, એટલે આખું ફંક્શન મેં શું કર્યું? પ્રિન્ટ આવી ગયું 0, મોડ્યુલો 0. ખબર પડે અહીં સુધી? ફંક્શન વિથ રિટર્ન સ્ટેટમેન્ટ, કે જ્યારે પણ તમારે ફંક્શનમાં જે પણ ઓપરેશન પરફોર્મ કરો એની ડાયરેક્ટ વેલ્યુ તમારે જોઈએ અથવા ક્યાંક સ્ટોર કરવી હોય, તો આમાં જો પ્રિન્ટ સ્ટેટમેન્ટ છે નહીં, એટલે શું કરશે ભાઈ? જે ફાઇનલ આન્સર બનશે એ મને આપી દેશે. તો હું આ ફંક્શનને જ્યાં જ્યાં કોલ કરીશ ત્યાં મને શું મળશે? આમાં મોડ્યુલો થઈને મળશે. એટલે મોડ્યુલો એટલે શું ખબર છે? રિટર્ન સ્ટેટમેન્ટ કહેવાય. શું કહેવાય? રિટર્ન સ્ટેટમેન્ટ. આઈડિયા આવ્યો? બરોબર. હવે એના પછી છે અહીંયા ફંક્શન ડેફ. અહીંયા આપણે આપીએ ડિસ્પ્લે. ફંક્શન વિથ આર્બિટરી આર્ગ્યુમેન્ટ. શું? આર્બિટરી આર્ગ્યુમેન્ટ. એટલે હવે જો અહીંયા બે આર્ગ્યુમેન્ટ હતી તો મારે શું પાસ કરવું પડે? અહીંયા બે આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડે. પણ હવે મને ખબર જ નથી કેટલી આર્ગ્યુમેન્ટ આવવાની છે, તો શું કરશું આપણે અહીંયા? અહીં શું છે આર્બિટરી માટે? અહીંયા એક તમારે સ્ટાર આપી દેવાનો અને એ લખવાનું તમારે ડેટા. વેરિયેબલ કોઈ બી લઈ શકો. પછી અહીં લખી દેવાનું પ્રિન્ટ ભાઈ કેટલી આર્ગ્યુમેન્ટ છે, તો ડેટા ડોટ લેન્થ. શું લઈ લેવાનું? ડેટા ડોટ લેન્થ. કેટલી આર્ગ્યુમેન્ટ મારી પાસે આવે છે? તો અહીંયા જો હવે સોરી અહીંયા ડિસ્પ્લે આવશે. હવે ડિસ્પ્લેને હું કોલ કરું ડિસ્પ્લે. બરાબર. આની અંદર પાસ કરું છું અહીંયા એક આર્ગ્યુમેન્ટ નેમ, બીજી આર્ગ્યુમેન્ટ પાસ કરું છું અહીંયા પાયથન, ત્રીજી આર્ગ્યુમેન્ટ પાસ કરું છું આપણે લઈ લઈએ એન્ડ્રોઈડ. બરોબર. કેટલી આર્ગ્યુમેન્ટ પાસ કરી મેં? બે. તો આ શું કરશે? ડિસ્પ્લે ડેટા મને બે આર્ગ્યુમેન્ટ એવું લખેલું આવશે છે કે બે ડેટા છે. બરાબર. હવે એને ગેટ કરવા શું કરવાનું? તો એક આ રીતે ગેટ કરી શકો કે ભાઈ ડેટા બ્રેકેટમાં 0. શું? ડેટા બ્રેકેટમાં 0, ડેટા બ્રેકેટની અંદર 1. આ શું થયું? મેન્યુઅલી થયું. પણ આ મેન્યુઅલી ક્યારે પોસિબલ થાય? કે ભાઈ જ્યારે આપણી પાસે લિમિટેડ ડેટા હોય ત્યારે. પણ હવે ડેટા આપણી પાસે લેન્ધી હોય તો 50 કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરી હોય અહીંયા, તો શું કરવાનું? તો અહીંયા આપણે શું કરવાનું? ફોર લૂપ લઈ લેવાનું. શું લેવાનું? ફોર આઈ ઇન રેન્જ, એની અંદર લેન ડેટા. શું કરવાનું? ડેટાની લેન્થ આપી દેવાની. બરાબર. પછી અહીંયા પ્રિન્ટ અહીંયા ડેટા બ્રેકેટમાં આઈ. શું કરી દેવાનું? બ્રેકેટમાં આઈ. એટલે અહીંયા રેન્જ શું કર્યું આપણે? કોઈ જેટલા ડેટા હોય એટલી વખત લૂપ ફરવી જોઈએ અને ડેટામાંથી આપણે એ પ્રમાણે વેલ્યુ બધી ફેચ કરો. તો આપણને 1 બાય 1 ડેટા શું કરી આપશે? ફેચ કરી આપશે. શું થયું? આ ફંક્શન વિથ આર્બિટરી આર્ગ્યુમેન્ટ. ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ હોય તમારી પાસે તો બી લઈ શકો. અહીંયા પાસ કરો 11, અહીં પાસ કરો 12, તો એ શું છે? ઓટોમેટિકલી આર્ગ્યુમેન્ટ લઈ લેશે. લઈ લીધી? ખબર પડી? તો શું કહેવાય? આર્બિટરી ફંક્શન કહેવાય. શું કહેવાય? પછી એક ફંક્શન આવે, ફંક્શન વિથ લિસ્ટ આર્ગ્યુમેન્ટ. શું આવે? ફંક્શન વિથ લિસ્ટ આવે. તો લિસ્ટમાં શું છે? આ બધું સેમ. અહીંયા ખાલી સ્ટાર હટી જાય. શું થાય? અહીંયાથી સ્ટાર હટી જાય.
હવે નામ આપી દઉં લિસ્ટ ફંક્શન, હા ને? તો હવે ડેટા કઈ રીતે પાસ કરવાના? તો જો આ સેમ ડેટા પાસ કરું છું અહીંયા, કે ભાઈ લિસ્ટ ફંક્શન, હા ને? હવે આ સેમ ડેટા લઈ લો, પણ આ ડેટા કોપી કરીને ડાયરેક્ટ નહીં મૂકવાનો, લિસ્ટમાં શું છે એટલે આપણે એરે, હવે એરે એપ્લાય કરવાનો, યસ સ્ક્વેર બ્રેકેટ, એટલે ડેટા તમને સેમ મળશે. જો આવી ગયો, આને શું કહેવાય? લિસ્ટ ફંક્શન કહેવાય. શું કહેવાય? લિસ્ટ ફંક્શન. હવે એક આવે કી વેલ્યુ ફંક્શન, એટલે કે કે વર્ગ ફંક્શન કહેવાય એને. એ કઈ રીતે બને? કે ડેફ કે વર્ગ ફંક્શન, એની અંદર ડબલ સ્ટાર આવે. શું આવે? ડબલ સ્ટાર. અહીં આપી દો ડેટા પ્રિન્ટ, કે ભાઈ ડેટા ડોટ લેન્થ, બરાબર? શું છે અહીંયા? ડેટા ડોટ લેન્થ, પ્રિન્ટ ડેટા, પછી અહીંયા બ્રેકેટમાં શું પાસ કરશો? આર્ગ્યુમેન્ટ તો નહીં આવે, એટલે કે 0 1 2 તો નહીં આવે. તો અહીં શું કરવાનું? પહેલાં તમારે કયા ડેટા પાસ કરવા છે એ જોઈ લો. આ કેવર એની અંદર આપણે પાસ કરીએ અહીંયા કી. શું પાસ કરવાનું? કી, એટલે કે આઈડી 1 આપું છું. પછી આપું છું નેમ પાયથન, બરાબર? એન્ડ અહીં આપું છું વર્ઝન, અહીં આપું છું 1, બરાબર? અથવા 1. અત્યારે વર્ઝન 3 ચાલે છે, બરાબર? 3.0. અહીં શું કરવાનું તમારે? ડબલ બ્રેકેટની અંદર આઈડી લખવાનું. શું લખવાનું? આઈડી. પછી અહીંયા પ્રિન્ટ ડેટા, પછી શું આવશે? નેમ. પછી અહીંયા પ્રિન્ટ ડેટા વર્ઝન. શું આવશે? અહીંયા વર્ઝન. એટલે તમને અહીંયા બધા ડેટા મળી જશે. મળી ગયો? ખબર પડી ગાઈસ? તો શું કહેવાય? ફંક્શન. ફંક્શન વિથ કેવર. એક ફંક્શન આવે નલ ફંક્શન. એ નલ ફંક્શન શું છે? કે એનું સિમ્પલ કંઈ યુઝ નથી અત્યારે, ટેમ્પરરી. તમે ફક્ત ફંક્શન બનાવીને મૂકી શકો, તમે એને ફંક્શન બનાવીને મૂકી શકો, બરાબર? કારણ કે અહીંયા હવે મારે ફંક્શનની અંદર અત્યારે કંઈ લખવું નથી, ખાલી બનાવીને મૂકી દેવું છે. તો અહીં શું લખશો તમે? પાસ. હવે ફંક્શનને તમે કોલ કરશો ને તો બી કંઈ આઉટપુટ આવશે નહીં, કારણ કે એની અંદર કંઈ છે જ નહીં. તો આનો યુઝ શું થાય? કે ખાલી ફંક્શન બનાવીને અત્યારે મૂકી દેવા હોય તમારે, તો ફંક્શન તમે અત્યારે બનાવીને મૂકી શકો. ક્લિયર? આ આપણા ફંક્શન છે પાયથનમાં, કોર પાયથનની અંદર ફંક્શન છે. ઓકે ગાઈસ, બાય.